બાર દોસ્તો આજે આપણે ધોરણ છ વિષય ગણિત ગાલા પ્રકરણ નિયમનનું સોલ્યુશન જોવાના છે એ પહેલા હજુ સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો બાજુમાં આવેલા બે લાયકનને દબાવી લેજો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર નવનું નું સોલ્યુશન જોઈ લઈએ પ્રશ્ન એક ખાલી જગ્યા પૂરવાની છે વિદ્યાર્થી મિત્રો પહેલી ખાલી જગ્યા જોઈ લઈએ ચિત્ર દ્વારા રજૂ કરતા આલેખને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે ચિત્ર આલેખ બીજું આલેખપત્રમાં આડી અને ઊભી રેખાઓ પરસ્પર ખાલી જગ્યા દોડેલી હોય છે જવાબ આવશે કાઢ ખૂણી ત્રીજું આલેખપત્રમાં આડી રેખાઓ વચ્ચે અંતરો ખાલી જગ્યા હોય છે જવાબ આવશે સરખા ચોથું આલેખપત્રમાં ઘાટા રંગની બે ક્રમિક ઊભી લીટીઓ વચ્ચેનું અંતર ખાલી જગ્યા સેન્ટીમીટર હોય છે તો જવાબ આવશે એક સેન્ટીમીટર પાંચમું આલેખપત્રમાં આડો અક્ષ અને ઊભો અક્ષ ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે કાટ ખૂણે છઠ્ઠું આલેખપત્રમાં આડા અક્ષને ખાલી જગ્યા કહે છે જવાબ આવશે એક્સ અક્ષ કહે છે સાતમું આલેખપત્રમાં ઊભા અક્ષને ખાલી જગ્યા અક્ષ કહે છે જવાબ આવશે વાય અક્ષ કહે છે આઠમો આલેખપત્રમાં ખાલી જગ્યા અક્ષ ઉપર લંબચોરસ સ્તંભ દોરવામાં આવે છે તો જવાબ આવશે એક્સ અક્ષ આલેખ આલેખપત્રમાં ખાલી જગ્યા અક્ષ પર ગુણાત્તમ માહિતી મેં લેવાય છે જવાબ આવશે એક્સ દસ આ લેખપત્રોમાં ખાલી જગ્યા અક્ષ પર સંખ્યાત્મક માહિતી લેવાય છે તો જવાબ આવશે વાય અગિયાર આલેખપત્રોમાં ખાલી જગ્યા અક્ષ માટે પ્રમાણ માપ લેવું પડે છે તો જવાબ આવશે વાય અક્ષ નો બે એ પણ ખાલી જગ્યા છે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો પહેલે અક્ષ અને વાયક્ષના છેદ બિંદુ ખાલી જગ્યા કહે છે જવાબ આવશે ઉગમ બિંદુ બીજું લંબ આલેખમાં દરેક સ્તંભનો આકાર ખાલી જગ્યા હોય છે જવાબ આવશે લમ ચોરસ ત્રીજો આલેખ દોડતી વખતે ખાલી જગ્યા માટે પ્રમાણમાં લેવું પડતું નથી તો અક્ષ ચોથું જો અક્ષ પર પ્રમાણમાં એક એકમ લંબાઈ બરાબર પાંચ વિદ્યાર્થીઓ હોય તો ત્રીસ વિદ્યાર્થીઓ માટે સ્તંભની ઊંચાઈ ખાલી જગ્યાએ એકમ લંબાઈ થાય જવાબ આવશે છ એકમ પાંચમું જો અક્ષ પર પ્રમાણમાં એક એકમ લંબાઈ બરાબર ચાર પુસ્તકો હોય તો અઠાવીસ પુસ્તકો માટે સ્થંભની ઊંચાઈ ખાલી જગ્યા એકમ લંબાઈ થાય તો જવાબ આવશે સાત એકમ છઠ્ઠું જો વાયક્ષ પર પ્રમાણમાં એક એકમ લંબાઈ બરાબર ત્રણ બાળકો હોય તો બાર એકમ ઊંચાઈનું સ્તંભ ખાલી જગ્યા બાળકો દર્શાવાય તો જવાબ આવશે છત્રીસ બાળકો સાતમું જો પ્રમાણમાં એક જગ્યા દોરવાનો દર્શાવે છે વિકલ્પ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો પહેલો વિકલ્પ છે આલેખ પત્રમાં બધી ઊભી લીટીઓ ખાલી જગ્યા હોય છે જવાબ આવશે સમાંતર બીજું આલેખ પત્રમાં એક્સ અક્ષ અને વાય અક્ષ ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે ડી પરસ્પર લમ ત્રીજું દરેક આલેખપત્રમાં પાંચ પાસેની આધી ઘાટા રંગની બે લીટીઓ વચ્ચેનું અંતર ખાલી જગ્યા સેન્ટીમીટર હોય છે જવાબ આવશે સી એક ચોથું આલેખપત્રમાં એક સેન્ટીમીટર અંતર દર્શાવતી બે ઊભી અને આધી લીટીઓના ખાલી જગ્યા ભાગ કરેલા હોય છે તો જવાબ આવશે ડી પાંચ કે દસ પાંચમું અક્ષ પર પ્રમાણમાં એક સેન્ટીમીટર બરાબર વીસ કિલોગ્રામ વજન લીધું હોય તો સિત્તેર કિલોગ્રામ વજન દર્શાવતા સ્તંભની ઊંચાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય તો જવાબ આવશે એ ત્રણ પોઈન્ટ પાંચ પ્રશ્ન ચાર નીચેની માહિતી એક કારખાનાના ત્રીસ કર્મચારીઓનું દૈનિક વેતન રૂપિયામાં દર્શાવ્યું વિદ્યાર્થી મિત્રો અહીંયા દૈનિક વેતન દર્શાવ્યું છે રૂપિયામાં તો એ પ્રમાણે આપણે કોષ્ટક દોરવાનો છે અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલા કોષ્ટકની અંદર જોઈ શકો છો કે વેતન રૂપિયામાં આપી દીધું છે અને કર્મચારીઓની સંખ્યા આવતી ચિહ્નો લખવાનો છે અને આવતી લખવાનો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચાલીસ એટલે કે ત્રણ થશે પિસ્તાલીસ ચાર છે પચાસ છ અને પંચાવન રૂપિયા ધરાવતા કર્મચારીની સંખ્યા ચાર અને સાહીઠની છે સાત પાસઠની છે ચાર સિત્તેરની ની છે બે અને કુલ થશે ત્રીસ એટલે ત્રીસ કર્મચારીઓ થશે અહીં નીચેના પ્રશ્નોના જવાબ આપેલા છે એના પરથી આપણે જવાબ લખવાના છે તો પહેલું જોઈ લઈએ કે રૂપિયા સાહીઠ દૈનિક પગાર કેટલા કર્મચારીઓ મળે છે તો જવાબ આવશે સાત બીજું રૂપિયા સિત્તેર દૈનિક પગાર કેટલા કર્મચારીઓ મળે છે તો જવાબ આવશે બે ત્રીજું કયા પગાર ધોરણમાં કર્મચારીઓની સંખ્યા સરખી છે તો જવાબ આવશે રૂપિયા પિસ્તાલીસ રૂપિયા પંચાવન રૂપિયા પાસઠ ચોથું કયા પગાર ધોરણમાં કર્મચારીઓની સંખ્યા સૌથી વધારે છે તો રૂપિયા સાહીઠ પાંચમું કયા પગાર ધોરણમાં કર્મચારીઓની સંખ્યા સૌથી ઓછી છે જવાબ આવશે રૂપિયા સિત્તેર પાંચમું એક શાળાની ત્રીસ છોકરીઓએ મહેંદી મૂકવાની હરીફાઈમાં ભાગ લીધો મેદીની ડિઝાઇન પરથી તેમને એ બી સી ડી અને ઈ એમ પાંચ ગ્રેડ આપવામાં આવ્યા છોકરીઓએ મરેલ ગ્રેડની માહિતી નીચે મુજબ છે તો માહિતીનું આવડતી કોષ્ટક તૈયાર કરો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ત્રીસ છોકરીઓનું આપેલું છે ગ્રેડ એના પરથી આપણે આ આવડતું કોષ્ટક તૈયાર કરવાનું છે તો અહીંયા ગ્રેડ છે તો એ બી સીડી અને ઈ લાગીને છે તો છોકરીઓની સંખ્યા આવતી ચિહ્નો તો અહીંયા તમને દોવાનું કે એ તો એની કેટલી છોકરીઓ છે ભાઈ ત્રણ છોકરીઓ છે બી ગ્રેડમાં પાંચ અને સી ગ્રેટમાં દસ અને ડી ગ્રેટમાં સાત અને ઈ ગેટમાં પાંચ એમ ત્રીસ છોકરીઓ છે તો કેટલાક પ્રશ્નો છે એનો જવાબ આપવાનો છે ખોસ્તક પરથી કે સૌથી વધુ છોકરીઓ કયો ગ્રેડ મેળવ્યો છે તો જવાબ આવશે સી બીજું સૌથી ઓછી છોકરીઓ કયો ગ્રેડ મેળવ્યો છે તો જવાબ આવશે એ ડી કયો ગ્રેથ છોકરીઓની સરખી સંખ્યાને મળ્યો છે તો જવાબ આવશે બી અને ઈ છઠ્ઠું એક કબાટમાં છ ખાના છે દરેક ખાનામાં ચોપરીઓ ગોઠવેલી છે નીચે કોષ્ટકમાં તેની માહિતી આપે છે ચિત્ર આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો વિદ્યાર્થી મિત્રો અહીં કોષ્ટક ધ્યાનથી તમારે પૂર્વક અભ્યાસ કરવાનો છે અને એનો ઉપરથી આપણે પ્રશ્નના જવાબ આપવાના તો અહીં ચોપડી બર દસ આવેલી છે તમે જોઈ શકો છો અહીંયા કોષ્ટકમાં બરાબર દસ ચોપડી એની કે આ ચિહ્નો છે ચોપડીનું એટલે કેટલી ચોપડી હશે દસ ચોપડીઓ જોઈ લઈએ આપણે પહેલો પ્રશ્ન કભાટના કયા ખાનામાં સૌથી વધારે ચોપડીઓ છે તો જવાબ આવશે ખાના નંબર ચાર બીજું કબાટના કયા ખાનામાં સૌથી ઓછી ચોપડીઓ છે તો જવાબ આવશે ખાના નંબર પાંચ ત્રીજું કબાટના કયા ખાનામાં ચોપડીઓની સંખ્યા સરખી છે જવાબ આવશે ખાના નંબર બે અને ખાના નંબર છ ચોથું કબાટના ખાના નંબર ત્રણમાં કેટલી ચોપડીઓ છે જવાબ આવશે સાહીઠ ચોપડીઓ પાંચમું કબાટમાં કુલ કેટલી ચોપડીઓ છે તો જવાબ આવશે ત્રણસો પચાસ ચોપડીઓ છે સાત અક્ષય ઇલેક્ટ્રિકલ વર્કર્સની દુકાને સોમવારથી રવિવાર સુધીમાં વેચેલા વિદ્યુત ગૃહની સંખ્યા નીચે દર્શાવી છે તે પરથી તે આ નિશાની બરાબર પાંચ એટલે કે અહીંયા પાંચ વિદ્યુત ગોળા દર્શાવે છે તેમ ચિત્ર આ તૈયાર કરો અહીંયા વાર અને વિદ્યુત ગોળા આપેલા છે કે સોમવારે મંગળવારે બુધવારે ગુરુવારે શુક્રવારે શનિવાર અને રવિવાર કેટલાક વિદ્યુત ગોળા વેચા એ અહીંયા માહિતી કોષ્ટકમાં આવે એના આધારે આપણે કોષ્ટક તૈયાર કરવાનો છે અહીં દિવસ આપેલું છે દિવસ એટલે કે સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ અને રવિ વેચેલા વિદ્યુત ગોળાની સંખ્યા એટલે ચિત્ર દોડવાનું અહીંયા તો આ ચિત્ર બરાબર પાંચ વિદ્યુત ગોળા છે એટલે કે અને ટપકો પાડવાનું એટલે પાંચ વિદ્યુત કે એટલે સોમવારે તે એંસી વેચા તો કેટલા ચિહ્નો પાડવાના આપણે સોળ ચિહ્નો પાડવાના એ જ રીતે મંગળવારે પંચાવન તો કેટલા ચિહ્નો પાડવાના પાંચ કે એક ચિહ્નનું કેટલું છે પાંચ છે તો અગિયાર પંચા પંચાવન એ જ પ્રમાણે બુધવારે ને ચાલીસ વેચા તો કેટલા ચિહ્નો પાડવાના આપણે આઠ આઠ ને ચાલીસ એ જ પ્રમાણે ગુરુવારે કેટલા છે પાંસઠ તો ગુરુવારે પાસઠ એટલે કેટલા ચિહ્નો હશે તેર ચિહ્નો પાડવાના શુક્રવારે ત્રીસ એટલે શુક્રવારે ત્રીસ છે એટલે કેટલા ચિહ્નો પાડવાના છ પંચા ત્રીસ શનિવારે એને સિત્તેર વેચા તો કેટલા ચિહ્નો પાડવાના આપણે ચૌદ અને રવિવારે કેટલા વેચા વીસ એટલે કે ચાર ગુણ્યા પાંચ એટલે વીસ વેચા આ રીતે તમારે કોષ્ટક તૈયાર કરી લેવાનું છે આઠમું જુદા જુદા સાત ગામના વૃક્ષોની સંખ્યા નીચે પ્રમાણે છે તો એક વૃક્ષની સંખ્યા જે આપેલી છે અમે આ ચિત્ર એ દસ વૃક્ષ છે તેમ ચિત્ર આલેખ તૈયાર કરો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક વુક્સ એટલે દસ વૃક્ષો આપણે કરવાના એક ચિત્રમાં એટલે કે ગામ આપેલું છે ગામ એ ગામ બી ગામ સી ગામ ડી ગામ ઇ ગામ એફ અને ગામ જી વૃક્ષોની સંખ્યા આપેલી છે અહીંયા નેવું પંચોતેર સાહીઠ પંચ્યાસી ચાલીસ એંસી અને સિત્તેર તો ગામ છે ગામ એ થશે કોષ્ટકની અંદર પહેલાં ગામ બી ગામ સી ગામ ડી ગામ ઇ એફ અને જી વૃક્ષોની સંખ્યા તો પહેલાં ગામની સંખ્યા છે નેવું તો એક વૃક્ષ બરાબર આપણે કેટલા છે દસ છે તો કેટલા પાડવા પડશે આપણે નવ પાડવા પડશે એટલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ ચિહ્ન આપણે પાડવા પડશે એટલે કે દસ ગુણ્યા નવ એટલે નેવું એ જ પ્રમાણે ગામ બી હવે તમે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કે અહીંયા પંચોતેર છે પણ આપણે એક ચિહ્ન બરાબર કેટલા છે દસ લેવાના છે તો આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત તો આપણે આખા પાડીશું એટલે સાત ગુણ્યા દસ એટલે સિત્તેર થયા હવે પાંચમો આપણે પાડીશું તો કેવો પાડીશું અડધો પાડીશું એટલે અડધોની સંખ્યા આપણે શું કરવાની પાંચ કરવાની એટલે કે આ ખાસ ધ્યાન રાખવું વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પણ આવું હોય પાંચ એટલે આ અડધું ચિહ્ન આપણે પાડવાનું રહેશે દસ હોય ત્યારે એટલે પાંચ ગામ સી એટલે કેટલા છે સાહીઠ તો કેટલા ચિહ્નો પાડવાનો આપણે છ ચિહ્નો પાડીશું ગામ ડી તો કેટલા ચિહ્નો પાડીશું ગામ ડી પંચ્યાસી છે એટલે પેલા આઠ પાડીશું જ્યારે નવમો પાડીશું એટલે કેવો પાડીશું અડધો એટલે કે આ એંશી થશે આટલા અને પાંચ એટલે પંચ્યાસી થઈ ગામ ઈ ગામી માટે કેટલા છે ભાઈ ચાલીસ વૃક્ષો છે એટલે કેટલા પડીશું આપણે ચાર ગામ એફ માટે એસી છે એટલે આઠ આપણે સિત્તેર છે એટલે સાત ચિહ્નો નવ પાંચ વિદ્યાર્થીઓએ છઠ્ઠા ધોરણની ગણિતની પરીક્ષામાં મેળવેલા ગુણની માહિતી નીચે લમ આલેખમાં દર્શાવી છે લમ આલેખનો અભ્યાસ કરી માગેલા પ્રશ્નોનો જવાબ આવો વિદ્યાર્થી મિત્રો આ તમે જે આલેખ છે લમાલેખ એ તમારે ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે અને નીચેના પ્રશ્નો છે એના આપણે જવાબ આપવાના છે તો પહેલું જોઈ લઈએ કે આલેખ શું દર્શાવે છે એટલે કે પાંચ વિદ્યાર્થીઓએ છઠ્ઠા ધોરણની ગણિતની પરીક્ષામાં વેરવેલા ગુણ દર્શાવે છે બીજું એક્સ અક્ષ પર શું દર્શાવે છે તો જવાબ જોઈ લઈએ એક્સ અક્ષ પર વિદ્યાર્થીઓના નામ દર્શાવે છે ત્રીજું વાય અક્ષ પર શું દર્શાવે છે તો જવાબ જોઈ લે ગણિતમાં મેળવેલા ગુણ દર્શાવે છે ચોથું વાય અક્ષ પર પ્રમાણમાં કેટલું છે તો એક સેન્ટીમીટર બરાબર પાંચ ગુણ છે પાંચમું માહિતીમાં કેટલા વિદ્યાર્થીઓ ગુણ દર્શાવે છે જવાબ આવશે પાંચ વિદ્યાર્થીઓ છઠ્ઠું રાજેશના ગુણ કેટલા છે જવાબ આવશે સત્તર ગુણ સાત સૌથી વધુ ગુણ કોના છે કેટલા છે તો ગણેશના ગુણ સૌથી વધુ છે કેટલા છે આડત્રીસ ગુણ છે આઠમી સૌથી ઓછા ગુણ કોના છે ને કેટલા છે તો ઉમેશના સૌથી ઓછા ગુણ છે કેટલા છે અગિયાર ગુણ છે નવ ચોત્રીસ ગુણ કોને મેળવ્યા છે જવાબ આવશે મનેસે ચોત્રીસ ગુણ મેળવ્યા છે દસમું ઉમેશના ગુણ કરતાં ગણેશના કેટલા ગુણ વધારે છે તો ઉમેશ કરતાં ગણેશના સતાવીસ ગુણ વધારે છે દસમું અક્ષયે એક પરીક્ષામાં છ વિષયમાં મેળવેલા ગુણ નીચે મુજબ છે તો એક સેન્ટીમીટર બરાબર દસ ગુણ પ્રમાણમાં લઈ નીચેની માહિતી દર્શાવતો લંબ આલેખ દોરો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આલેખ દોરવાનો છે તો અહીંયા વિષય આપેલા છે અને મેળવેલા ગુણ આપેલા છે તો પ્રમાણમાં આપ લેવાનું છે વાય અક્ષ પર એક સેન્ટીમીટર બરાબર દસ ગુણ લેવાના છે તો તમે અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો વાય અક્ષ પર મેળવેલા ગુણ છે અને એક્સ અક્ષ પર આપણે વિષયો આપેલા છે તો અહીંયા તમે ગુજરાતીમાં જોઈ શકો છો તે ગુજરાતીમાં એને અડસઠ ગુણ મેળવેલા છે તો અહીંયા આપણે સ્તંભ આલેખ દોરવાનો છે વિદ્યાર્થી મિત્રો એ હિન્દીનું બોતેર ગુણ મેળવેલા છે અંગ્રેજીમાં ચોર્યાસી ગણિતમાં બાણું વિજ્ઞાન અને ટેકનોલોજીમાં એને નેવું ગુણ મેળવેલા છે અને સામાજિક વિજ્ઞાનમાં એને છોતેર ગુણ મેળવેલા છે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે પેન્સિલથી આલેખ દોરવાનો રહેશે અગિયાર સુરેશભાઈના ફાર્મમાં નીચે પ્રમાણે ઝાડ વાવેલા છે એટલે કે ઝાડ અને ઝાડની સંખ્યા આપેલ જામફળના સો છે આંબાના એકસો છે ચીખુના બસો લીંબુના બસો પચાસ કેરના એકસો સિત્તેર ઉપરની માહિતી પરથી લંબ આલેખ દોરો અને પ્રમાણ માપ કેટલું લેવાનું છે વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો વાય અક્ષ પર એક સેન્ટીમીટર બરાબર વીસ હજાર લેવાના છે એટલે પ્રમાણ માપ થશે આપણે વાય અક્ષ પર એક સેન્ટીમીટર બરાબર વીસ હજાર થશે વિદ્યાર્થી મિત્રો અહીંયા આલેખ દોરેલો છે તમારે આલેખ પેન્સિલથી દોરવાનો રહેશે વાય અક્ષ પર જળની સંખ્યા અને એક્સ અક્ષ પર જળ દર્શાવેલા છે તો જામફળના છે સો આંબાના છે એકસો પચાસ ચીકુના બસો લીંબુના બસો પચાસ કેળના છે આપણે એકસો સિત્તેર દર્શાવ્યા આ રીતે તમારે પેન્સિલથી આલેખ દોરવાનો રહેશે પાવતી પહેલું કહો જોઈએ નીચેનામાંથી કયો સ્તંભ સૌથી વધુ ઊંચો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે એ બી સી સ્તંભ જોઈ શકો છો એમાંથી ત્રણે ત્રણ કેવા છે સરખા છે તમે માપ પટ્ટીની મદદથી માપશો તો માપ કેટલું નીકળશે ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર થશે તો વિદ્યાર્થી મિત્રો આપણે લખી શકીએ કે ત્રણેય સ્તંભોની ઊંચાઈ સરખી છે માપ બરાબર થશે ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર વિદ્યાર્થી મિત્રો અવલોકન બીજું અને ત્રીજું આલેખ છે એ તમારે આલેખ જાતે કરવાનો રહેશે જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ સર્કલ સાથે અચૂકથી શેર કરજો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે થેન્ક યુ